સ્ટુડન્ટ્સ આજે આપણે એક્ટિવિટી સિક્સ સેવન અને એટ જોવાના છે યુનિટ ફાઇવ ઓકે એક્ટિવિટી સિક્સ છે શિક્ષક નીચે જેવા વાક્યો બોલશે કે જેમાં કેટલાક શબ્દોના ઉચ્ચાર ખોટા હશે તેઓ શું કહેવા માગે છે તે તમારે શોધી કાઢવાનું છે એક વખત મહાવરો થઈ જાય એટલે આ રમત તમે અને તમારા મિત્રો પણ રમી શકો બરાબર વિદ્યાર્થી મિત્રો હું અહીં તમને જે સમજાવું છું એક ગેમ જ છે બરાબર ને તો આ ગેમ હું તમને સમજાવું પછી તમારે તમારા મિત્રો સાથે આ ગેમ રમવાની છે ઓકે ફર્સ્ટ છે શિક્ષક એટલે કે ટીચર ટીચર કહે છે આઈ એમ બેઈંગ ક્રિકેટ તમને બધાને ખબર જ છે તમે ક્રિકેટ શું કરો છો પ્લે કરો છો એટલે બ્લેઈંગની જગ્યાએ શું આવશે પ્લેંગ બરાબર એટલે તમારે સુધારીને સાચો આન્સર લખવાનો છે એટલે તમારામાંથી કોણ કહેશે શું આવશે બ્લેઈંગની જગ્યાએ પ્લેઇંગ ઓકે સો ધીસ ઇઝ ધ રાઈટ આન્સર નાવ આઈ એમ સેઈંગ વી આર ડેન્સિંગ ઓન ધ સ્ટેજ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડેન્સિંગ ધેર ઇઝ નો મીનિંગ ઓફ ટેન્સિંગ સો હુ વિલ ટેલ ધ કરેક્ટ આન્સર ઓકે ધ સ્ટુડન્ટ સેઝ વી આર ડાન્સિંગ ઓન ધ સ્ટેજ ડેન્સિંગની જગ્યાએ શું આવશે ડાન્સિંગ સો ધીસ ઇઝ ધ રાઈટ આન્સર નાવ એક્ટિવિટી સેવન વિદ્યાર્થી મિત્રો આ જે ઉપરની આપણે એક્ટિવિટી કરી એના પરથી તમારે આવી રીતે અલગ અલગ બીજા વાક્યો જાતે શોધવાના છે અને તમારા ફ્રેન્ડ સાથે छे। ओके, जो एक, एक एक्जाम्पल हूं तमने आपी दऊ एक्साम्पल तरीके आईएम ग्रीटिंग इन नोटबुक ग्रीटिंग आवश्यक ग्रीटिंग एट्ले शू नो मीनिंग ओके

એટલે કે એ શક્ય નથી ધેટ્સ નોટ પોસિબલ રમત તમારા શિક્ષકની મદદથી રમો આપણે અહીં ગેમ રમવાના છે જેમાં તમારા શિક્ષક એક ક્રિયા સૂચવશે અને એક વાક્ય બોલશે તમારે પણ તેમની સામે શક્ય ના હોય તેવા વાક્યો બોલવાના છે એક અશક્ય વાક્ય માટે બે પોઈન્ટ એમ ગણતરી કરો અહીં ગેમમાં તમારે શું કરવાનું છે કે જે શક્ય નથી એવા એવા સેન્ટન્સ બોલવાના છે જો સાચું એવા શબ્દ કોઈ બોલશે એવા વાક્યો કોઈ બોલશે જે શક્ય નથી ધેટ્સ નોટ પોસિબલ એને ટુ પોઈન્ટ્સ મળશે ફોર એક્ઝામ્પલ ટીચર સેઝ પ્લે આઈ એમ પ્લેઈંગ ખો ખો ઇન ધ રિવર રિવરની અંદર કોઈ ખો ખો રમે ધેટ્સ નોટ પોસિબલ સો અહીં મળશે ટુ પોઈન્ટ નાવ

so these three sentences are right that's not possible okay, so two, two four, two six, six point now, for example, I will give you four more example uh, says clapping I am clapping. In the bag Clapping in in the bag This is the right answer? No This is wrong answer It means that's not possible Toh, તમારે પણ આવાં બદા That's not possible હોઈ એવા Sentence જાતે લખવાન આજે આવે આગર જોયે Activity 8 Who is doing and what Who એટલે � કોણ કરે છે ડૂ ડૂઈંગ એટલે કરવું શું ક્રિયા જે પણ ક્રિયા હોય એક્શન હોય એટલે કે ડૂઈંગ એન્ડ વોટ એટલે કે શું શું કરે છે કોણ કરે છે કઈ ક્રિયા કરે છે અને શું કરે છે એટલે કે કઈ ક્રિયા કરે છે એ તમારે રમવાનું છે પાંચ પાંચ મિત્રના જૂથ બનાવો એક જૂથ વર્ગની સમક્ષ આવશે તમારે ઘરમાં તમારા ફ્રેન્ડ સાથે રમવાનું છે જૂથના બધા સભ્યો જુદી જુદી ક્રિયાઓનો અભિનય કરશે એક્શન કરવાની છે શું કરવાની છે એક્શન જેમ કે ડાન્સ કરવાનો છે સ્વિમિંગ કરવાનું છે ઈટિંગ કરવાનું છે રનિંગ કરવાનું છે એ બધી એક્શન કરવાની છે એ બધી તમને બહુ જ ફાઇન આવડશે રાઈટ બાકીના જૂથ તે ઓળખી અને તાળી પાડશે એટલે કે બીજા બધા જે હોય તમે પેલું રમો છો ને ડમ્સરાઝ એ ટાઈપની આ ગેમ છે કે તમારે એક્શન કરવાની છે અને સામેના સ્ટુડન્ટ એને શોધી કાઢશે અને પછી ક્લેપ કરશે ફોર એક્ઝામ્પલ કરી મીસ ડાન્સિંગ ચલો પહેલાં આન્સર આપો હુ હુંમાં શું આવશે કરીમ પકડાઈ ગયું નાવ વોટ વોટ ઇઝ કરીમ ડુઇંગ કરી મિસ ડાન્સિંગ એટલે કઈ ક્રિયા કરશે વોટમાં શું આવશે ડાન્સિંગ second che nancy is reading who is reading nancy and what is nancy doing nancy is reading third swapnil is singing who is singing swapnil and what is swapnil doing swapnil is singing manisha is swimming who is swimming manisha and what what manisha doing મનીષા ઇઝ સ્વિમિંગ રાઈટ ડુઈંગ આવશે એટલે કે કઈ ક્રિયા કરશે એમાં જે ક્રિયા આપી હોય એ તમારે શોધવાની છે એટલે કે જે એક્શન કરે એ તમારે શોધવાનું છે જસી ઇઝ રનિંગ હુ ઇઝ રનિંગ જસી એન્ડ વોટ ઇઝ જસી ડુઈંગ વોટ ઇઝ જસી ડુઈંગ જસી ઇઝ રનિંગ તમારે એક્શન શોધી કાઢવાની છે અને પછી દસ દસ પોઈન્ટ આપવાના છે ને જોવાનું છે કોણ જીતે છે ઓકે તો અહીં આપણી એક્ટિવિટી સિક્સ સેવન એટ કમ્પ્લીટ થાય છે ત્રણે ત્રણ ગેમ બહુ જ ફાઇન છે તમે તમારા ફ્રેન્ડ સાથે ઘરે રમજો